नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। महत्वना समाचार पर नजर करिए तो भाजपना उम्मेदवारोनी बीजी यादीनु काउंटडाउन के जे शुरू थई चुक्यु छे। भाजप उम्मेदवारोनी बीजी यादी के जेनु लिस्ट बहार पाडशे। आ बीजी यादी के जेमां 22 जेटला बैठकोना उम्मेदवारो छे जे जाहेर थई शके छे। बैठकोना उम्मेदवार नी जाहेरात भाजप तरफथी करवामां आवशे। गईकाले भाजपे 160 उम्मेदवारोनी यादी जाहेर करी हती। प्रथम तबक्कानी 6 बैठकना उम्मेदवारोनी यादी जाहरात बाकी छे। तो प्रथम तबक्का में 14मीए फॉर्म भरवानो अंतिम दिवस छे। बीजा तबक्काना 16 उम्मेदवारोनी जाहरात हजू बाकी छे। तो आटला 22 उम्मेदवारो छे बीजी यादी में, तेनी जाहरात करवामां आवशे। बाकी रहेला 22 उम्मेदवारो कोण छे तेनी यादी जाहेर करवामां आवशे भाजप तरफथी। गईकाले 160 उम्मेदवारो जाहरात थई चूकी छे। 160 उम्मेदवारों ने टिकीट आपवामां आवी छे। अने हवे बचेला आ 22 उम्मेदवार के जेवा प्रथम तबक्काना 6 बीजा तबक्काना 16 उम्मेदवार कोण छे तेना पर मोहर वागशे। तो हवे बात करिए कोंग्रेसनी बीजी यादीनी। કોંગ્રેસની ત્રીજી યાદી કે જેનું કાઉન્ટડાઉન, કોંગ્રેસની આ ત્રીજી યાદી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસની ત્રીજી યાદી અંગે સૌથી મોટા સમાચાર મહત્વનું છે। કોંગ્રેસે બે યાદી જાહેર કરી છે। હવે ત્રીજી યાદી કે જે જાહેર કરવામાં આવશે અને તેમાં કયા ઉમેદવાર છે તેના પરથી પડદો ઉંચકાઈ જશે। આ નામો ન્યૂઝ 18 ગુજરાતી એટલે કે પહેલીવાર આપ જોઈ શકો જેમાં સૌરાષ્ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયો છે। તો વઢવાણમાં મોહન પટેલ, મનુભાઈ પટેલની ચર્ચા છે। મોરબીથી કિશોર ચીખલિયા, જયંતિ જયરાજની ચર્ચા છે। અને દ્વારકાથી કોંગ્રેસમાં 3 ઉમેદવારો રેસમાં છે। મૂળુ કંડુરિયા, પાલાંબલિયા અને ભીખુ વાડોદારિયાની પણ ચર્ચા છે। રાપર એમએલએ સંતોકબેન અરેઠિયા અંગે હજુ અસમંસત છે કે જેમાં કોંગ્રેસે હજુ કચ્છની રાપર બેઠકની રજૂઆત નથી કરી, જાહેરાત નથી કરવામાં આવી। કોડીનાર એમએલએ મોહનવાળા અંગે હજુ અસમંજસની સ્થિતિ છે। કોંગ્રેસે હજુ કોડીનાર બેઠક અંગે જાહેરાત નથી કરી। તો ધારીથી ડોક્ટર બોરીસાગર, જેનીબેન ઠુમરની ચર્ચા છે। બોટાદથી મનહર પટેલ, ચંદ્રવદન પીઠાવા વાલાની પણ ચર્ચા થઈ રહી છે। તાલાલા બેઠક પર કોંગ્રેસમાં કારડિયા રાજપૂત સમાજને ટિકિટ કોંગ્રેસ આપી શકે છે, જ્યારે ભાજપે તલાલાના ભગા બરાડને ટિકિટ આપી છે। ભગવાનભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે। ગારિયાધારથી મનુ ચાવડા અથવા તો પાટીદારની પણ ચર્ચા થઈ રહી છે। તો આજે સમીકરણો હાલ તો બની રહ્યા છે। ધાંગધ્રાથી નટુજી ઠાકોર, છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્પુ ઠાકોરની ચર્ચા છે। રાજકોટ પશ્ચિમ બેઠક પર મનસુખ કાલરિયા, ગોપાલ અનરગઢની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। જામનગર ગ્રામ્ય બેઠક પર કાસમ ખફી, કલ્પેશ હડિયલની ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસ આ ઉમેદવારો જાહેર કરી શકે છે। તો સૌરાષ્ટ્રના રાજકારણ અંગે સૌથી મોટા સમાચાર, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટ પૂર્વથી લડશે। જી હા, સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો ગરમાવો આવી શકે છે। ઇન્દ્રનીલ રાજગુરુ કે જેઓ કોંગ્રેસમાં જોડાયા છે, ફરી એકવાર કોંગ્રેસમાં આવ્યા છે, તેઓ હવે રાજકારણ અંગે જો વાત કરવામાં આવે, ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટ પૂર્વથી લડશે। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ પૂર્વથી કોંગ્રેસમાંથી તેઓ લડશે। થોડા સમય પહેલા જ તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે અને અગાઉ પણ ઇન્દ્રનીલ રાજગુરુ લડી ચૂક્યા છે। પૂર્વ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે। 2012થી 2017 દરમિયાન તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। કોંગ્રેસની જાહેરાત બાદ ઉમેદવાર બદલવા પડ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની આ ખબર કે જેમાં કોંગ્રેસની જાહેરાત બાદ ઉમેદવાર બદલવા પડ્યા છે। જી હા, આ એક્સક્લુસિવ માહિતી કે જેમાં વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતીની આ ખબર પર મહોર લાગી છે। નવસારીની ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે। વિવાદ થતાં કોંગ્રેસે ગણદેવીમાં ઉમેદવાર બદલવા પડ્યા છે। પહેલી યાદીમાં શંકરભાઈ પટેલનું નામ જાહેર કરાયું હતું। વિરોધ બાદ હવે અશોક પટેલ ઉર્ફે કરાટે ફોર્મ ભરશે। કોંગ્રેસની જાહેરાત બાદ ન્યૂઝ 18ને પ્રસારિત કર્યો હતો આ અહેવાલ, અને આ અહેવાલ બાદ હવે આ નામ પર મહોર વાગી છે। તો જાહેરાત બાદ ન્યૂઝ 18
ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે આ નામ પર મહોર વાગી છે. પહેલા શંકર પટેલ હતા, હવે અશોક પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે. ન્યૂ સિટી ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો. વિરોધ થયા બાદ અશોક પટેલ ઉર્ફે કરાટીને હવે પસંદ કર્યા છે. પહેલા શંકર પટેલ હતા અને હવે અશોક પટેલને પસંદ કરાયા છે. શા કારણે આ ઉમેદવાર બદલવા પડ્યા તે પણ હાલ એક સવાલ થઈ રહ્યો છે. ગણદેવી બેઠક પર કોંગ્રેસે પહેલી યાદીમાં જે નામ હતું તે બદલી અને હવે નામ બીજું જાહેર કર્યું છે. આ વિરોધ થયા બાદ અશોક પટેલની જગ્યાએ તેઓએ નામ બદલ્યું છે. મહત્વનું છે કે જાહેરાત થયા બાદ ન્યૂ સિટીને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે આ અહેવાલ પર મહોર વાગી છે. મારી સાથે સંવાદદાતા ભાવિક જોડાઈ ગયા છે. ભાવિક, જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો ખાસ કરી આ પહેલી યાદીમાં જે ઉમેદવાર હતા, શા કારણે ઉમેદવાર બદલવા પડ્યા? ચોક્કસ મિત્તલ, જો વાત કરવામાં આવે તો ગણદેવી વિધાનસભા બેઠક એક એવી બેઠક છે જ્યાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ ભાજપ તરફથી છે અને કોંગ્રેસ તરફથી, કોંગ્રેસે પ્રથમ યાદીમાં શંકર પટેલ છે, યોગાચાર્ય છે, બેંક નિવૃત્ત કર્મચારી છે, એમનું નામ જાહેર કર્યું હતું. પરંતુ વિવાદને જોતા હવે કોંગ્રેસને એવી નોબત આવી છે કે પોતે ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે અશોક પટેલ ગણે જે ઉમેદવાર છે એ 11:30 વાગે પોતાનો આજે ઉમેદવારી પત્ર ભરશે. એટલે ક્યાંક ને ક્યાંક જે ગણદેવી વિધાનસભા બેઠક છે એમાં કોંગ્રેસ તરફથી મોટો ફેરફાર હાલ જોવા મળી રહ્યો છે. જી ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસ તરફથી આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલા નામ શંકર પટેલનું હતું અને હવે તે બદલી દેવામાં આવ્યું છે ગણદેવીની આ મહત્વની બેઠક, જેમાં કોંગ્રેસે આ બીજી યાદીમાં નામ બદલ્યું છે. જો કે ન્યૂ સિટિંગ ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે આ અહેવાલ પર મહોર વાગી છે. નવસારીની ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા છે. જો કે વિવાદ થતા કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે તેવું પણ આ સામે આવ્યું છે. શંકર પટેલની જગ્યાએ હવે નામ બદલવું પડ્યું છે. આ યાદીમાં નામ બદલી અને જાહેર કરાયું છે કે જેમાં અશોક પટેલ ઉર્ફે કરાટીને પસંદ કરાયા છે. ગણદેવી બેઠક મહત્વની આ બેઠક કે જેમાં શંકર પટેલની જગ્યાએ હવે અશોક પટેલને સ્થાન અપાયું છે. અશોક પટેલ ઉર્ફે કરાટી કે જેઓ હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને હવે તેઓ ફોર્મ ભરશે. ન્યૂ સિટી ગુજરાતી પર એક્સક્લુસિવ માહિતી પણ હતી. તો હવે વાત કરીએ એલાન એ જંગની. સુરતની વાત કરીએ તો સુરતમાં થોડીક જ વારમાં વિનુ મોરડિયા ફોર્મ ભરશે. કતારગામથી ભાજપના ઉમેદવાર છે વિનુ મોરડિયા, કે જેઓ ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ તેઓ ભરવાના છે, તેઓને ટિકિટ આપવામાં આવી છે. થોડીક જ વારમાં વિનુ મોરડિયા સુરતમાંથી ફોર્મ ભરશે. વિનુ મોરડિયા ઉમેદવારી ફોર્મ આજે ભરવાના છે. ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે તમામ પાર્ટીઓ ઉમેદવારની પસંદગી કરી છે અને પસંદગી બાદ ઉમેદવારો આજથી પોતાના ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા કતારગામ બેઠક પરથી ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. સૌપ્રથમ મંદિરે પછી દર્શન કર્યા વિનુભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, કેવો ઉત્સાહ, શું કહેશો? ઉત્સાહ કતારગામના લોકોમાં છે અને કતારગામ આ વખતે રેકોર્ડ બ્રેકથી કતારગામ જીતવાનું છે અને નરેન્દ્રભાઈએ જે દેશનું ગૌરવ વધાર્યું છે એમના માટેનું આ ગિફ્ટ છે કતારગામથી. આ વખતે આ ગુજરાત મેં બનાવ્યું છે એક સ્લોગન દેશના વડાપ્રધાને આપ્યું છે અને લોકો જે રીતે તમારી રેલીમાં પહોંચી રહ્યા છે, ઘરે નીકળ્યા ઘોડા પર ને હવે જીપમાં સવાર થઈને ફોર્મ ભરો. ઇન્દ્રભાઈના સ્લોગનને દેશે ઝીલી લીધું છે અને આ દેશ એમના એક એક કણ સુધી એમના આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. શું કહેશો તમામ વિસ્તારના લોકોને, કારણ કે જે રીતે બહુ મતીથી રેલી લઈને પહોંચી રહ્યા છે ફોર્મ, જે પ્રકારે જનતાએ અત્યાર સુધી વિશ્વાસ મૂક્યો છે, નરેન્દ્રભાઈએ જે વિકાસની કેરી કંડારી છે અને એમના માટે જે આશીર્વાદ આપ્યા છે એ ફરી એકવાર કતારગામની જનતા મને આશીર્વાદ આપે એવી વિનંતી. બિલકુલ, કતારગામની જનતાના આશીર્વાદ અને વિનુ મોરડિયા નીકળી રહ્યા છે પોતાનું ફોર્મ ભરવા. જો કે તેમનું ફોર્મ ભરવા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાઈ રહ્યા છે. નગરના અને ડીજેના તાલે ફટાકડા ફોડતાની સાથે ભગવાનના મંદિરે દર્શન કરી અને આ રેલીની શરૂઆત કરી છે અને આ રેલી બહુમાળી ખાતે પહોંચશે અને ત્યાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
तो जीतू वाघाणी हाल फॉर्म भरवा जी रहा है। महत्वनुं छे गई काले तेओने टिकिट पड़ी छे। जीतू वाघाणी के जो हाल उम्मेदवारी फॉर्म भरवा जी रहा छे। सीधा दृश्य सामे आव्या छे के जेमां अनेक कार्यकर्ताओ पण उपस्थित छे अने हाल जीतू वाघाणी के जो भावनगर थी चूंटणी लड़वाना छे तेओ हाल फॉर्म भरवा जी रहा छे। उम्मेदवारी फॉर्म आजे तेओ भरशे। उम्मेदवारी फॉर्मनी जो वात करवामां आवे तो 14 नवेम्बर उम्मेदवारी फॉर्म भरवानो छेलो दिवस छे अने आजथी ज नेताओ उम्मेदवारी फॉर्म भरी रहा छे। सीधा दृश्य आप जोई शको छो के जेमां जीतू वाघाणी फॉर्म भरवा जी रहा छे। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરથી તેમને ટિકિટ આપવામાં આવી છે। જીતુ વાઘાણી કે જેઓ હાલ અનેક સમર્થકો અને કાર્યકર્તાઓની સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તેઓ પોતાનું ઉમેદવારી આ પત્ર છે તે નોંધાવશે અને આ ફોર્મ ભરવા હાલ તેઓ જઈ રહ્યા છે। લોકોના આશીર્વાદ પણ તેઓએ મેળવ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં કાર્યકર્તાઓ પણ અનેક ઉપસ્થિત છે, એટલે કે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, દરેક જે ઉમેદવારો છે કે જેને ટિકિટ આપવામાં આવી છે તે ઉમેદવારો આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને તે ઉમેદવારો આજે ફોર્મ ભરશે। જીતુ વાઘાણીની જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે। જીતુ વાઘાણી હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ભાવનગર બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે અને જીતુ વાઘાણી એવો ચહેરો છે કે જે પ્રભુત્વ પણ તે બેઠક પરથી ધરાવે છે અને એક વોટથી ગઈ વખત પણ તેઓ જીત્યા હતા અને આ વખતે પણ તેઓ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને હાલ તેઓ આ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જીતના આશાવાદની સાથે ગઈકાલે પણ તેઓએ જણાવ્યું હતું કે અમે વધારે વોટથી જીતીશું અને આ વખતે ભાજપની જીત થશે તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું અને આજ ભાવનગર બેઠક પરના પ્રબળ દાવેદાર જીતુ વાઘાણી કે જેઓ હાલ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ભાવનગર પશ્ચિમથી તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે અને હાલ ભરવા જઈ રહ્યા છે। ભાવનગર પશ્ચિમથી તેમને ટિકિટ આપવામાં આવી છે। ભાજપ તરફથી તેમને ભાવનગર પશ્ચિમ બેઠક પરથી જ ટિકિટ અપાઈ છે। તો હવે વાત કરીએ રિસાઈ ગયેલા નેતાની। અરવલ્લી રાજકારણના સૌથી મોટા સમાચાર જેમાં બાયડ બેઠક પર નવા ચૂંટણીના આંધાણ વર્તાઈ રહ્યા છે। અરવલ્લીની વાત કરવામાં આવે, બાયડ બેઠક કે જે મહત્વની માનવામાં આવતી હોય છે, આ બાયડ બેઠક પર નવા ચૂંટણીના આંધાણ વર્તાઈ રહ્યા છે। જી હા, ધવલસિંહ ચાલા આજે સમર્થકોને મળશે। ટિકિટ કપાયા બાદ બાયડ કાર્યાલય ખાતે તેઓ બેઠક કરવાના છે। ધવલસિંહ ચાલા આ પક્ષ ચૂંટણી લડી શકે છે। ગઈકાલે જાહેર થયેલી યાદીમાં ધવલસિંહનું નામ નહોતું આવ્યું અને હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે। સૌથી મોટા સમાચાર અરવલ્લીથી કે જેમાં અરવલ્લીની બાયડ બેઠક કે જે મહત્વની માનવામાં આવતી હોય છે અને આ બાયડ બેઠક પર ધવલસિંહનું નામ નથી જાહેર કરાયું, તેમને ટિકિટ નથી આપવામાં આવી જેથી તેઓ અપક્ષ દાવેદારી નોંધાવી શકે છે, અપક્ષ ચૂંટણી લડી શકે છે। હાલ તો જો બાયડ બેઠકની વાત કરવામાં આવે તો બાયડ બેઠક પર નવા ચૂંટણીના આંધાણ વર્તાઈ રહ્યા છે। ધવલસિંહ ચાલા અપક્ષ ચૂંટણી લડી શકે છે, ટિકિટ કપાયા બાદ તેઓનો આ નિર્ણય હોઈ શકે છે। મહત્વનું છે કે અરવલ્લીની આ બાયડ બેઠક અનેક રીતે પ્રભુત્વ ધરાવે છે અને ખાસ ધવલસિંહની વાત કરવામાં આવે તો હવે તેઓ અપક્ષ દાવેદારી નોંધાવી શકે છે। અરવલ્લીના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જેમાં ધવલસિંહ ચાલા આજે સમર્થકોને મળશે, મહત્વની બેઠક પણ સમર્થકો સાથે કરવાના છે અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે કે તેઓ અપક્ષ દાવેદારી નોંધાવી શકે છે અને આજે ધવલસિંહ ચાલા મહત્વની બેઠક કરવાના છે જેથી નવા ચૂંટણીના આંધાણ વર્તાઈ રહ્યા છે। અરવલ્લી બાયડની બેઠક પર નવા ચૂંટણીના આંધાણ, ધવલસિંહ ચાલા કે જેઓ પોતાના સમર્થકો સાથે બેઠક કરવાના છે અને આ જ બેઠકમાં તેઓ નિર્ણય પર આવી શકે છે, અપક્ષ દાવેદારી નોંધાવી શકે છે। જીતની આશા છે અને જે રીતે પાર્ટી પસંદગી કરેલી છે તો પાર્ટી મોહડી મંડળનો કેવો પ્રકારનો સૌરાષ્ટ્રમાં સાથે તો વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈનો, આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનની જેપી નડ્ડાજીનો, આપણું ગૌરવ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીનો હું આભાર માનું છું કે મારા ઉપર ભરોસો મૂક્યો છે। પ્રતિક તરીકે અમે લડતા હોઈએ છીએ, બાકી ભારતીય જનતા પાર્ટી એ લડતી હોય છે। ભારતીય જનતા પાર્ટી 365 દિવસ સેવામાં હોય છે,
ક્યારે ચૂંટણીલક્ષી રાજનીતિ ભાજપ કરતી નથી, એટલા માટે જ અમને ભરોસો અને વિશ્વાસ છે. મારા વિસ્તારમાં પણ કાયમ લોકોની વચ્ચે રહીને વિકાસના ફળો 20 વર્ષની અંદર જે પ્રકારનો બદલાવ સમાજ જીવનની અંદર, માળખાકીય સુવિધાની અંદર, ગામ ગામડું, ગરીબ કિસાન, આદિવાસી, દલિત તમામ લોકોને અનુભૂતિ થયેલી છે કે હા, કારણ કે એમના જીવનમાં નવોદય ને સૂર્યોદય થઈ રહ્યો છે, એ જ વિકાસ છે. અને વિકાસની રાજનીતિ એ હંમેશા કરી છે ત્યારે સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસા સાથે, અભિમાન સાથે નહીં, વિનમ્રતા સાથે જનતા અમારા ઉપર આશીર્વાદ વરસાવી રહી છે, દેખાઈ રહ્યું છે. મારો વિસ્તાર હોય, જિલ્લો હોય કે રાજ્ય હોય, ભારતીય જનતા પાર્ટી થમ્બિંગ મેજોરિટી સાથે જીતવા જઈ રહી છે. જીતુભાઈ, 2017ની અંદર માહોલ અલગ હતો, તમારી જવાબદારી અલગ હતી, હવે 22ની અંદર માહોલ અલગ છે, જવાબદારી અલગ છે, સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર જીતુ વાઘાણીની કેવા પ્રકારની જવાબદારી? કાર્યકર્તાની ભૂમિકામાં જીતુ વાઘાણીની જવાબદારી છે, બધા જ કાર્યકર્તા છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈ જવાબદારીઓ હોય છે અને એ વ્યવસ્થાઓના ભાગરૂપે બધા કામ કરતા હોય છે. 2017ની એ પણ મેં કહ્યું હતું, આજે પણ કહું છું, 2017નું પણ ઇન્ટરવ્યૂ કાઢજો કે અમે જીતીશું. 22માં પણ કહું છું, અપ્રચાર, નકારાત્મકતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું લાંબો સમય ચાલતું નથી. અને ગુજરાતની જનતા એ શાણી જનતા છે, દેશની જનતા શાણી જનતા છે. સમજી વિચારીને દેશનો જે પ્રકારે અલગ પ્રકારની એક છબી, એક સ્વાભિમાનના ગૌરવ સમગ્ર વિશ્વ કક્ષાએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે જોઈ રહ્યા છીએ. આવું નેતૃત્વ એ દેશને મળ્યું હોય ત્યારે ગુજરાતની જનતા એ વિકાસ ઈચ્છે છે, સલામતી ઈચ્છે છે, એ શાંતિ ઈચ્છે છે, એ હંમેશા ભારતીય જનતા પાર્ટી જ આપી શકે. ભૂતકાળના બાબતોમાં નથી પડવું, પણ ભૂતકાળમાં સત્તાલક્ષી રાજનીતિના કારણે રાજ્ય કેટલું પછાત રહ્યું, દેશ કેટલો પછાત રહ્યો, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના કારણે કેવી સ્થિતિઓ ઊભી થઈ, માત્ર વોટ બેંકની રાજનીતિ એ હંમેશા વિકાસને રૂંધે છે. અમે વિકાસની રાજનીતિ કરી એટલે જનતા જનાર્દનનો વિકાસ એ સૌ પોતે અનુભવી રહ્યા છે. જીતુભાઈ, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ પણ કાપી દીધેલી છે, અનેક નેતાઓ છે અને હજુ પણ રાહ જોઈ રહેલા છે ટિકિટ માટે, તો આંતરિક વિરોધનો સામનો નહીં કરવો પડે પાર્ટીને? ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હું પણ પ્રતિક તરીકે લડું છું. અને જ્યારે મને કાપી છે ત્યારે ઘણા લોકોની અપેક્ષા હશે. ભાજપના આગેવાનો બરાબર રીતે બધું સમજે છે અને વ્યવસ્થાના ભાગરૂપે એ અદરબદર થતા રહેતા હોય છે, અને એના ભાગરૂપે ભાજપના ટીમ ભાજપ તરીકે તમામ લોકો કામ કરે છે. 6ઠી વાર ગુજરાતમાં જીતવું એ કોઈ નાની સૂની વાત નહોતી. છેલ્લો પ્રશ્ન, આ ચૂંટણીની અંદર કેવા પડકારો સામે જોઈ રહેલા છો? નકારાત્મકતા, અપ્રચાર, લોભ લાલચો, આ પ્રકારની રાજનીતિ કરવાવાળા અનેક વિચાર વિરોધી લોકો, વ્યક્તિઓ, પાર્ટીઓ એ રાજ્યમાં હંમેશા ઉતરી પડે છે અને જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે પછી ક્યાંય દેખાતા નથી. ભારતીય જનતા પાર્ટી પોતાના વિચાર લઈને જવાની છે, પોતાનું કામ લઈને જવાની છે અને ભવિષ્યમાં ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે કટિબદ્ધતા સાથે આપણું એક એવું નેતૃત્વ નરેન્દ્રભાઈનું, જેને સાચવવાની, સંવર્ધન કરવાની, આગળ લઈ જવાની સૌ કોઈની જવાબદારી છે. દેશ વિશ્વગુરુના સ્થાને એમના નેતૃત્વમાં બેસવાનો છે, ત્યારે ગુજરાત 2022માં જીતીને સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. તો બિલકુલ, ગુજરાતની અંદર ઐતિહાસિક જીત મળવાની છે અને જે નકારાત્મકતાની રાજનીતિ છે તેને ગુજરાત જાકરો આપશે તે પ્રકારનું જીતુ વાઘાણીનું કહેવું છે. પંકજ મકવાણા સાથે મયુર માકડીયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી હાલ ફોર્મ ભરી રહ્યા છે. વેલકમ બેક. મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ઘરેથી પૂજા પાઠ કરી અને દેવ દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે તેમના ઘરે કાર્યકર્તાઓને પણ મળ્યા હતા. દર્શિતાબેન ભોળાનાથને પુષ્પહાર પહેરાવી અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. આજે જ્યારે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યું છું ત્યારે રાજકોટના વિવિધ મંદિરો અને દેરાસરોમાં પ્રભુના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ. સમગ્ર રાજકોટની જનતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આમાં જોડાયા છે. અમે વિજયનો શંખનાદ પણ ફૂંકી દીધો છે, વિજયનું રણસિંગનું પણ વગાડી દીધું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્યથી ભવ્ય વિજય મેળવવાનો છે. ખૂબ જંગી બહુમતીથી અમે જીતવાના છીએ એવો અમને વિશ્વાસ છે.
तो મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાયો છે. જી હા, મહેસાણાની વાત કરીએ તો વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાયો છે. આ સાથે જ વાત કરવામાં આવે તો વિસનગરમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ ઉમેદવારી કરશે. જશુભાઈ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે, કાંસા અપક્ષ ઉમેદવારી કરશે. વિસનગર ખાતે આજે કિસાન ડેરી નજીક બેઠક બોલાવી છે. સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવાની તેઓએ જાહેરાત કરી છે. જ્યારે 84 કરવા પાટીદાર સમાજના જશુભાઈ પટેલ પ્રમુખ છે અને સોશિયલ મીડિયામાં તેઓએ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે. હવે તેઓ અપક્ષ ઉમેદવારી કરી શકે છે. 84 કડવા પાટીદાર સમાજના જશુભાઈ પટેલ પ્રમુખ પણ છે. તો મહેસાણામાં ખાસ કરી આ વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાઈ શકે છે, કારણ કે અપક્ષ ઉમેદવારી જશુભાઈ પટેલ નોંધાવી શકે છે. જ્યારે જૂનાગઢના કેશોદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દીધું છે. જી હા, યુથ કોંગ્રેસની વાત કરીએ તો રાજીનામું આપવામાં આવ્યું છે. જૂનાગઢની કેશોદ બેઠક પર કોંગ્રેસમાં ડખો થયો છે. રાજીનામું આપી દેવામાં આવ્યું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ રિધમ ગોસ્વામીએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના તમામ પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિકને ટિકિટ ના આપવાથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિકોને ટિકિટ ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે, કારણ કે કેશોદના યુથ કોંગ્રેસના પ્રમુખે જેઓએ રાજીનામું આપી દીધું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.